नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय इंग्लिश यूनिट नंबर वन जेनु नाम छे विनी स्माइल। विनीनी विनीनू हास्य अपने आगळना लेक्चर में एनो अर्थ जोयो। हवे आपणे एक्टिविटी वन थी लईने एक्टिविटी फोर सुधीनो अभ्यास आगळना विडियो में आपणे कर्यो। हवे आजे एक्टिविटी फाइव एनो अभ्यास करवानो छे। चलो एक्टिविटी फाइव, एक्टिविटी एटले शुं थशे? प्रवृत्ति, बराबर छे। हवे आपणे આગળ જોઈ ગયા કે પાઠને પાઠનું ટાઇટલ હોય એવું જ દરેક એક્ટિવિટીની અંદર આવતું હોય કે એવી જ કંઈક સ્ટોરી આવતી હોય એવું જરૂરી નથી, પણ અમુક એવી સ્ટોરી કે અમુક એવી એક્ટિવિટી હોય છે કે જે પાઠના ટાઇટલને લગતું હોય છે। તો આપણું પાઠનું ટાઇટલ એવું છે કે વિની સ્માઇલ, બરાબર, વિનીનું હાસ્ય। તો આ એક્ટિવિટી ફાઇવ છે ને એની અંદર ટાઇટલ જે પાઠનું છે, યુનિટનું જે નામ છે આપણા, એને લગતું થોડું ઘણું આપણે એક્ટિવિટી ફાઇવમાં આવે છે, બરાબર। એમાં વિનીનું હાસ્ય, તો એવું જ આમાં વિનીના હાસ્ય જેવું જ આપણે કંઈક પાઠ ભણવાનો છે। અને આ પાઠ જે એક્ટિવિટી ફાઇવ છે એમાં જે કંઈ પણ સ્ટોરી આપેલી છે, બરાબર, એક વાર્તા આપેલી છે અને એ વાર્તા મહત્વની છે આખા યુનિટમાંથી। એ એક્ટિવિટી ફાઇવ છે એ થોડીક વધારે મહત્વની છે। શા માટે? તો કે એમાંથી આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના ઉત્તર આપો એવું એક્ઝામમાં પૂછાય છે તમારે। તો એ આ યુનિટના એક્ટિવિટી ફાઇવનું, ફાઇવની જે આ સ્ટોરી છે, આ વાર્તા છે, એનો એક પેરેગ્રાફ આપેલો હોય અને નીચે પ્રશ્ન આપેલા હોય અને એ આપણે પેરેગ્રાફમાંથી શોધી અને પ્રશ્નના જવાબ લખવાના હોય તો એ આમાંથી આવી શકે। એટલે વ્યવસ્થિત આપણે શબ્દ સાથે એક એક શબ્દનો અર્થ લઈ અને આપણે આ એક્ટિવિટી ફાઇવને સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો એક્ટિવિટી ફાઇવ, એમાં સૂચના આપેલી છે, કંઈક એનું સૂચન કે કંઈક એવું સજેશન આપેલું છે। શું છે? તો કે તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો, બરાબર। મૂક વાંચન કરવું એટલે મૌન વાંચવું, સાયલન્ટલી વાંચવું, શાંતિથી વાંચવું, અવાજ કરીને વાંચવું નહીં, પણ મૌન વાંચવાનું વાત કરેલી છે। હવે પાઠ્યપુસ્તક તમારી પાસે છે તો પાઠ્યપુસ્તકના પહેલા યુનિટની એક્ટિવિટી ફાઇલ છે એ તમે ખોલી રાખજો। અહીંયા છે એ પાઠનો પેરેગ્રાફ મેં લખેલા છે, એનું તમને શબ્દસહ ભાષાંતર હું કરી દઈશ। ચાલો એક્ટિવિટી ફાઇલ છે એની જે સ્ટોરી આપેલી છે, સ્ટોરીનું પણ કંઈક ટાઇટલ છે। શું ટાઇટલ છે? જેમ આપણું પહેલું પોએમ હતું એનું ટાઇટલ હતું પહેલી એક્ટિવિટીમાં અ લિટલ વન, એવી રીતે અહીંયા પણ એક ટાઇટલ આપેલું છે, સ્માઇલ ઇન ધ મિરર, બરાબર છે। સ્માઇલ, ચલો સ્માઇલ એટલે શું થશે? તો આપણે આગળ જ જોઈ ગયા, સ્માઇલ એટલે શું થાય? તો હાસ્ય। તો અહીંયા આપણે શબ્દોમાં લખીએ, સ્માઇલ એટલે હાસ્ય। ચલો મિરર, મિરર એટલે શું થશે? ટાઇટલમાં જ આવેલો વર્ડ છે મિરર એટલે, તો મિરર એટલે તમને બધાને ખબર છે મિરર એટલે શું થાય? અરીસો, બરાબર છે। ઘરે દરેકના ઘરે મિરર તો હોય જ, બરાબર છે। ચલો સ્માઇલ ઇન ધ મિરર, મિરરમાં હાસ્ય, અરીસામાં હાસ્ય। હવે અરીસામાં હાસ્ય કેવું હોય એ આપણે પાઠ સમજશું પછી વાર્તાનું ટાઇટલ સમજાશે। અરીસામાં હાસ્ય પાર્ટ વન ભાગ એક, બરાબર, એટલે આ પહેલો ભાગ છે, હજુ પહેલો ભાગનું અડધું જ લખાણું છે, હજી અડધું તો લખવાનું પણ બાકી છે। એના પછી પાર્ટ ટુ એમ બે ભાગમાં આ વાર્તા લખેલી છે। આપણે વાંચીએ વાર્તા। ઇટ વોઝ 11th April 2011। હવે ક્યાં દિવસની આ વાર્તા છે? તો કે વાર્તાની જે દિવસની વાર્તા છે એની તારીખ પણ અહીંયા આપી દીધી છે, તે હતો, બરાબર। આ ઇટ એટલે તે, કયો દિવસ હતો? તો કે 11th April 2011, 2011નો 11મી એપ્રિલનો દિવસ હતો। આગળ ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th birthday। ચાલો બર્થડે એટલે શું થશે? બર્થડે, તો બર્થડે એટલે શું થશે? તો કે બર્થડે એટલે જન્મદિવસ, બધાને ખબર જ હશે બર્થડેનો અર્થ, બરાબર, જન્મદિવસ। તો અહીંયા જુઓ, તે દિવસ 11મી એપ્રિલ 2011નો દિવસ હતો અને 11મી એપ્રિલ 2011નો દિવસ એટલે કયો દિવસ? તો કે તેજસ્વીનો બર્થડે, તેજસ્વીની, જો અહીંયા એફોસ્ટ્રોફી એસ છે, બરાબર, જેમ વિનીનું એફોસ્ટ્રોફી એસ છે એમ અહીંયા આ વિનીનું જ નામ છે, તેજસ્વીની છે એ જ વિની છે, બરાબર। તેજસ્વીનું શોર્ટ નામ દઈ દીધું છે વિની, એને વિની પણ ક્યારેક કહેલું હશે, નિકનેમ હશે। તો તેજસ્વીનીનો કેટલામો જન્મદિવસ હતો? 12મો જન્મદિવસ હતો। તો પ્રશ્ન પૂછાય કે વિની કેટલા વર્ષની થઈ?
11મી એપ્રિલ 2011ના રોજ વિની કેટલા વર્ષની થઈ? હાફ યર ઓલ્ડ, બરાબર. કેટલા વર્ષની થઈ? તો 12 વર્ષની થઈ. શા માટે? તો કે 12મો બર્થડે હતો, એટલે તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. આગળ જોઈએ. હર ફાધર, તેણીના ફાધર એટલે શું થશે? પિતા. તેણીના પિતા ગિફ્ટેડ. ચાલો, ગિફ્ટ એટલે શું થાય? બધાને ખબર છે, ગિફ્ટ તો બહુ ગમે ને બધાને. ચલો, ગિફ્ટ એટલે ભેટ, બરાબર. ભેટ આપી હર તેણીને શું આપ્યું? તો કે અ બ્યુટીફુલ બાઇસિકલ. બ્યુટીફુલ એટલે સુંદર, બાઇસિકલ એટલે સાયકલ, બરાબર છે. તો તેણીના પિતાએ તેને સુંદર સાયકલ ભેટમાં આપી. ભૂતકાળમાં છે આખે આખો પેરેગ્રાફ, આખી આખી વાર્તા, એટલે અહીંયા વોઝ છે, બરાબર. બધામાં વોઝ છે અને ક્રિયાપદ પણ કેવા છે? ભૂતકાળના રૂપો છે. ગિફ્ટેડ, ગિફ્ટ એટલે ભેટ આપવી, ને ભેટ આપવીનું ભૂતકાળ શું થાય? ભેટ આપી હતી, તો ગિફ્ટેડ. તો એના પિતાજીએ એને ગિફ્ટમાં શું આપ્યું હતું? તો કે સુંદર સાયકલ આપી હતી. આગળ, ઇટ વોઝ અ યુનિક બાઇક, બરાબર. ચલો, અહીંયા એક ન્યૂ વર્ડ આવ્યો છે, યુનિક. યુનિક એટલે શું થશે? તો કે અદ્વિતીય. અને બીજો એનો અર્થ શું થશે? તો કે અજોડ. હવે અજોડ અને અદ્વિતીય એટલે શું, બરાબર? તો જેની સરખામણી ન થઈ શકે તેવી વસ્તુ, બરાબર, કે જે તમને બીજે ક્યાંય ન જોવા મળે એવી સુંદર, કે એવી બધાથી કંઈક અલગ વસ્તુ, એને અંગ્રેજીમાં શું કહેવાય? યુનિક. જોઈએ આપણે. ઇટ વોઝ અ યુનિક બાઇક. એ કેવી બાઇક હતી? જો બાઇક જેવી હતી, હતી તો સાયકલ, પણ યુનિક બાઇક હોય ને એવું લાગતું હતું, એટલે એક અદ્વિતીય સાયકલ હતી, બરાબર. તે અદ્વિતીય સાયકલ હતી, બાઇક હતી. આગળ જો, હવે એનો એ કેવી હતી? એ છે બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, બરાબર. ચલો, યુનિક હતી, અદ્વિતીય હતી, તો એવું શું હતું કે બીજી સાયકલથી કંઈક અલગ હોય? તો જો એ અલગ છે નથી હતી, તો કે જો એને અહીંયા અહીંયા એનું વર્ણન કરેલું છે, સુંદર મજાનું વર્ણન છે કે સાયકલ કેવી હતી. પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, એવો પ્રશ્ન આવે કે ડિસ્ક્રાઇબ ધ તેજસ્વીની સાયકલ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો, તેજસ્વીની સાયકલનું વર્ણન કરો, તો તમારે એ સાયકલના વર્ણનમાં આ લખવાનું થાય, બરાબર. અહીંયાથી નહીં, પણ અહીંયાથી લખવાનું. યુનિક બાઇક છે, પછી બીજું આગળ, તો કે બ્લુ ઇન કલર. એક તો એ અદ્વિતીય સાયકલ હતી, બીજું શું હતું? તો કે બ્લુ ઇન કલર. કલર એટલે રંગ, બ્લુ એટલે શું થાય? તો આપણને ખબર છે બ્લુ કલરનો અર્થ શું થાય? તો કે ભૂરો, બરાબર છે, ભૂરો રંગ. તો રંગમાં કેવી હતી? ભૂરી હતી. આગળ, અ સોફ્ટ સીટ, બરાબર. ચાલો, સોફ્ટ એટલે શું થશે? સોફ્ટ એટલે કોમળ, અથવા તો એને આપણે બીજો અર્થ શું કહી શકીએ? પોચી, બરાબર, કોમળ અથવા પોચી. અને સીટ, સીટ એટલે શું થાય? તો કે બધાને ખબર છે સીટ એટલે બેઠક. ચાલો જોઈએ. રંગમાં બ્લુ હતી, ભૂરી હતી, એમાં એક સોફ્ટ સીટ, પોચી એવી બેઠક હતી. બીજું, અ લિટલ બેલ. લિટલ એટલે નાનું, આગળ જ ભણી ગયા. અને બેલ એટલે પણ આગળ આપણે આવી ગયું પેલા પોયમમાં, પેલા કાવ્યમાં. બેલ એટલે થાય ઘંટડી, તો એક નાની ઘંટડી હતી. બીજું હજી શું હતું? તો કે અ રિયર વ્યૂ મિરર. ચાલો, મિરર એટલે તો આપણે જોઈ લીધું શું થાય? અરીશો. પણ રિયર વ્યૂ એટલે શું થાય? તો એ જોઈએ. રિયર એટલે, રિયર એટલે શું થાય? તો કે પાછળનું, બરાબર. અને વ્યૂ, વ્યૂ એટલે શું થશે? તો કે દ્રશ્ય. વ્યૂ એટલે દ્રશ્ય, ચિત્ર. હવે જુઓ કેવી હતી, ફરીથી આપણે આખું વર્ણન જોઈ જઈએ. તે અદ્વિતીય સાયકલ હતી, રંગમાં ભૂરા રંગની હતી, એમાં પોચી એવી બેઠક હતી. અ લખેલું છે, અ એટલે એક, બરાબર, એક પોચી બેઠક, એક નાનકડી, લિટલ એટલે નાની, બેલ એટલે ઘંટડી, એક નાની ઘંટડી હતી.
एंड अने रियर व्यू मिरर अने पाछळनू दृश्य बतावतो अरीसो। रियर व्यू मिरर एटले तमे पाछळनू दृश्य जोई शको एवो एक आगळ साइकलना हेन्डलनी बाजूमां સાયકલને પકડવાનું જે હેન્ડલ હોય એની બાજુમાં એક અરીસો હતો કે જેમાં પાછળનું તમે દ્રશ્ય દેખાઈ શકે। આવી સુંદર મજાની બાઇક છે, બાઇક જેવી સાયકલ છે એ તેજસ્વીનીના પિતાજીએ એના 12મા જન્મદિવસ એટલે કે 11મી એપ્રિલ 2011ના રોજ એને ગિફ્ટમાં આપેલી હતી, ભેટમાં આપેલી હતી। હવે જોઈએ, આ તો વર્ણન થઈ ગયું, હવે એ સાયકલનું શું કરશે? સાયકલ મળે તો તમે શું કરો? સૌ પ્રથમ તો સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કરી દો। તેજસ્વીની પણ એવું જ કરે છે, જોઈએ શું થાય છે। વેન, જ્યારે તેજસ્વીની સો, સી નું ભૂતકાળ શું થાય? સો, સી, એસ ડબલ ઈ સી એટલે શું થાય? તો કે જોવું, અને એનું ભૂતકાળ સો એટલે જોયું, બરાબર। તો અહીંયા વેન, જ્યારે તેજસ્વીનીએ જોઈ, બરાબર, શું જોયું? હર બાઇસિકલ, તેની સાયકલ। સી સેડ, બરાબર, સે નું ભૂતકાળ શું થાય? સેડ, સે એટલે કહેવું, એનું ભૂતકાળ સેડ એટલે કહ્યું, બરાબર। જ્યારે તેજસ્વીનીએ એની સાયકલ જોઈ, તેની સાયકલને જોઈ, ત્યારે તેણે કહ્યું, શું કીધું? વાવ, શું બોલે છે? વાવ। કોઈ પણ સુંદર દ્રશ્ય કે સુંદર મજાનો ડ્રેસ કે કંઈ પણ તમે જુઓ તો તમને સૌપ્રથમ, તમને ગમતું હોય એવી કઈ વસ્તુ તમે જુઓ એટલે સૌપ્રથમ તમને શું દેખાય, શું તમારા મુખમાંથી શબ્દ નીકળે? વાવ, બરાબર છે। એટલે તેજસ્વીની પણ જોઈને ખુશ થઈ ગઈ અને શું બોલી ઉઠે છે? એને જોઈને તરત જ એ શબ્દ બોલી ઉઠે છે, વાવ, બરાબર। આગળ જોઈએ, સી ફેલ્ટ પ્રાઉડ। ચલો, અહીંયા ફેલ્ટ આપેલું છે અને પ્રાઉડ આપેલું છે, તો ફેલ્ટ એટલે શું થાય? તો કે એ ફીલનું ભૂતકાળ છે, તો આપણે ફીલનો મિનિંગ લખશું, બરાબર। ફીલ એટલે શું થાય? તો કે અનુભવવું, અને પ્રાઉડ, પ્રાઉડ એટલે શું થાય? તો કે ગર્વ, બરાબર, પ્રાઉડ એટલે ગર્વ, ખુશ થઈ ગઈ, બરાબર છે। ફીલનું ભૂતકાળ ફેલ્ટ, ફીલ એટલે અનુભવવું, તો ફેલ્ટ એટલે અનુભવ્યું। સી ફેલ્ટ પ્રાઉડ, એને તો ગર્વ થયો કે વાહ, મારી પાસે તો આવી સરસ મજાની સાયકલ છે, મારા મિત્રો પાસે નથી એવી સુંદર મજાની, કે કોઈ પાસે ન હોય એવી યુનિક બાઇક છે, અદ્વિતીય સાયકલ છે, એટલે એ તો ગર્વ અનુભવવા લાગી। આગળ જોઈએ, સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ, બરાબર, સી પ્લેસ્ડ, ચાલો પ્લેસ્ડ તો ટુ પ્લેસ એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળ છે પ્લેસ્ડ, તો પ્લેસ એટલે શું થશે? તો યાદ રાખજો, પ્લેસ એટલે મૂકવું, બરાબર, ટુ પ્લેસ એટલે શું થાય? તો કે મૂકવું। તો સી પ્લેસ્ડ હર ફૂટ, ફૂટ એટલે બધાને ખબર છે શું થાય? પગ, તેણે તેના પગ મૂક્યા, પ્લેસ્ડ એટલે મૂક્યા, ઓન લેફ્ટ પેડલ, લેફ્ટ એટલે ડાબું, બરાબર, પેડલ એટલે જે સાયકલ ચલાવવા માટેના પેડલ હોય એની વાત છે, બરાબર, બે બંને બાજુ એક એક પેડલ હોય, એક લેફ્ટ સાઈડ હોય એક રાઈટ સાઈડ હોય, તો અહીંયા લેફ્ટ પેડલ ઉપર એને પગ મૂક્યો, એન્ડ યેલ્ડ, બરાબર। ચલો, અહીંયા આપેલું છે યેલ્ડ, તો એ પણ ભૂતકાળ છે, કોનું ભૂતકાળ છે? તો કે યેલનું ભૂતકાળ છે, યેલ, તો યેલ એટલે શું થાય? તો કે ચીસ પાડવી, બરાબર, ચીસ પાડવી, યેલ એટલે ચીસ પાડવી। તો અહીંયા છે, જુઓ, સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ, એને ડાબા પગ ઉપર, ઓન એટલે ઉપર, એને ડાબા પેન્ડલ ઉપર પગ મૂક્યો, અને યેલ્ડ, એન્ડ યેલ્ડ એટલે, અને બૂમ પાડી, શું બૂમ પાડી? હિયર આઈ ગો હુ, બરાબર, જ્યારે ખુશ થઈને એ બૂમ પાડે છે કે હિયર આઈ ગો, એના ઉપર પગ મૂકે એટલે સીધું શું થાય? તો કે સાયકલ ચાલુ થઈ જાય, અને સાયકલ જેવી ચાલુ થઈ, જેવી સાયકલ આગળ ચાલી કે તરત જ એ ખુશ થઈને, જો યેલ્ડ એટલે ચીસ પાડવી, પણ કેવી રીતે? ખુશીમાં, આનંદમાં ચીસ પાડી ઉઠે છે કે એ હું તો ચાલી, બરાબર, હિયર આઈ ગો, આ હું તો ચાલી, હું તો જાઉં છું, પછી એ રીતે મુખમાંથી એના એવા મોટી મોટી બૂમો નીકળે છે, જેમ ખુશ થઈને તમે કેમ રાડો નાખો છો એમ એ પણ એ ખુશ થઈને રાડો નાખતી એ તો સાયકલ ચલાવવા લાગે છે। આગળ જોઈએ, હવે તો એ ઝડપથી ચલાવશે સાયકલ, જોઈએ, સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર,
बराबर, मूव एटले चालू, आगळ खसवू, बराबर, मूव एटले शुं थाय, खसवू थाय, सी मूव्ड, ते खसवा लागी एटले अहींया अर्थ आपणे चालवू एवो लेशुं, तो ए वधारे ने वधारे झड़पथी चालवा लागी, फास्टर एंड फास्टर एटले शुं थशे, वधारे ने वधारे झड़पी, बराबर, फास्ट एटले शुं थाय, झड़पथी, पण फास्टर पाछळ ई आर लगाड़ेलू छे, मुख्य शब्द फास्ट थाय एनो अर्थ थाय झड़पी, पण पाछळ ई आर लगावेलू छे एटले एनो अर्थ वधारे झड़पी, तो ए तो वधारे ने वधारे झड़पथी चालवा लागी। आगळ जोईए, सी वेंट, ते गई, वेंट छे ई शुं छे, तो के गोनू भूतकाळ छे, वेंट एटले शुं थशे, तो के गोनू भूतकाळ, अने गो एटले शुं थाय, तो के जवू, बराबर छे, तो सी वेंट, ते गई टू ધ રિવર બેન્ક, બરાબર, ટુ ધ ક્યાં ગઈ, તો કે રિવર બેન્ક, ચલો રિવર બેન્ક એટલે શું થશે, તો કે નદી કિનારો, ચલો અહીંયા આપણે જોઈએ, ચલો રિવર બેન્ક એટલે શું થશે, તો કે નદી કિનારો, બેંક એટલે પેલી પૈસા જમા કરાવવાની બેંક નહીં, પણ રિવર બેંક જ્યારે આવે ને ત્યારે બેંકનો અર્થ શું થાય, તો કે કિનારો થાય, તો અહીંયા એ એવી રીતે વધારે ને વધારે ઝડપથી સાયકલ ચલાવતી ચલાવતી ક્યાં જાય છે, તો કે સી વેન્ટ, તે ગઈ, ગોનું ભૂતકાળ વેન્ટ, વેન્ટ એટલે ગઈ, બરાબર, ગો એટલે જવું, તે તો ગઈ ટુ ધ રિવર બેંક, તે તો ટુ એટલે ની તરફ, બરાબર, રિવર બેન્કની તરફ એટલે નદી કિનારા તરફ એ તો ઝડપથી સાયકલ ચલાવતી ચલાવતી ગઈ। આગળ સી એન્જોયડ, બરાબર, ચલો એન્જોય, એન્જોય એટલે શું થશે, એન્જોય, એન્જોય એટલે મજા માણવી, તેણે તો મજા માણી, શેની મજા માણી, તો કે રાઇડિંગ, ચલો રાઇડ એટલે શું થશે, રાઇડિંગ છે એ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ છે જે ચાલુ ક્રિયા દર્શાવે છે, બરાબર, અહીંયા એ વર્તમાન કૃદંત તરીકે આવ્યું છે, તો રાઇડ એટલે સવારી કરવી, ટુ રાઇડ એટલે સવારી કરવી, અને એના ઉપરથી રાઇડિંગ બન્યું છે, જ્યારે છેલ્લો અક્ષર ઈ હોય ને ત્યારે ઈ નીકળી જાય અને આઈએનજી લાગે, આઈએનજી લગાડવાનો નિયમ છે, તો સી એન્જોયડ ભૂતકાળનું ક્રિયાપદ છે, એન્જોય એટલે મજા માણવી, તો એને મજા માણી, બરાબર, રાઇડિંગ સવારી કરવાની, સાયકલ ચલાવવાની, ધ બાઇસિકલ, બરાબર, રાઇડિંગ ધ બાઇસિકલ એટલે સાયકલ ચલાવવાની મજા માણી, ઓન ધીસ રફ પાથ, બરાબર, ધીસ એટલે આ રફ પાથ, ચલો રફ પાથ, રફ એટલે શું થશે, શું થઈ છે, તો કે ખરબચડું, રફ એટલે ખરબચડું, અને પાથ એટલે શું થશે, તો રસ્તો, પાથ એટલે રસ્તો, તો સી, તેણે સાયકલ રફ પાથ ઉપર એટલે કે ખરબચડા રસ્તા પર, બરાબર, ખરબચડા રસ્તા ઉપર, ઉન એટલે ઉપર, સાયકલ ચલાવવાની મજા માણી। આગળ સી વોઝ રાઇડિંગ, જોઈએ આગળ, સી વોઝ રાઇડિંગ, તે ચલાવી રહી હતી, બરાબર, વોઝ રાઇડિંગ એટલે ચલાવી રહી હતી, ભૂતકાળની ક્રિયા જ્યારે ચાલુ બતાવવાની હોય ત્યારે અહીંયા વોઝ ટુ બીનું ક્રિયાપદ અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે, રાઇડ ઉપરથી શું બન્યું છે, રાઇડિંગ, તો સી વોઝ રાઇડિંગ, તે ચલાવી રહી હતી એટ હર ટોપ સ્પીડ, ચલો ટોપ સ્પીડ એટલે શું થશે, સૌથી વધારે ઝડપી, સૌથી વધુ ઝડપી, સૌથી ઊંચી, જેટલું એનાથી વધારે ઝડપથી ચલાવાતી હતી ને એટલી ઝડપથી એ સાયકલ ચલાવી રહી હતી। જોઈએ આગળ, ક્યાં ચલાવી રહી હતી, નદી કિનારા તરફ જતો કાચા રસ્તા ઉપર, ખરબચડા રસ્તા ઉપર પણ એ સ્પીડથી સાયકલ ચલાવતી ચલાવતી આગળ જતી હતી। ધેન, ટી એચ ઈ એન, ધેન એટલે શું થાય, પછી, પછી, સી નોટિસ્ડ, ચલો અહીંયા આપેલું છે નોટિસ, બરાબર, નોટિસ એટલે શું થાય, તો કે ધ્યાન આપવું, નોટિસ એટલે ધ્યાન આપવું, પછી એનું ધ્યાન ગયું, એને ધ્યાન આપ્યું, શેના તરફ ધ્યાન આપ્યું, તો કે અ રેડ બટન નિયર ધ બેલ, બેલ એટલે ઘંટડી, નિયર એટલે શું થશે, તો કે પાસે, બરાબર છે, અહીંયા આપણે લખીએ નિયર એટલે શું થાય, પાસે, એણે
પછી એણે એક રેડ બટન હતું, બરાબર, બટન એટલે પુશ કરવા માટેનું એક બટન, સ્વિચ જેને આપણે કહીએ, ધ્યાન આપ્યું, તેના તરફ ધ્યાન આપ્યું તો કે ઘંટડીની બાજુમાં, આ ઘંટડીની બાજુમાં એક રેડ કલરનું બટન છે, એના તરફ એનું ધ્યાન ગયું, એને ધ્યાન આપ્યું, નોટિસનું ભૂતકાળ છે નોટિસ્ડ, બરાબર, એને એના તરફ ધ્યાન આપ્યું. આગળ જોઈએ, વોટ વોઝ ધેટ, આ શું છે? હવે ચલાવતી જતી હતી ને સાયકલ, એટલે એને જે હેન્ડલ પકડ્યું હતું એ હેન્ડલમાં એક બાજુ એને શું દેખાતું હતું, અહીંયા વર્ણન હતું ને કે રેડ બટન છે એમાં, તો એક રેડ બટન ઉપર એને ક્યાં ધ્યાન આપ્યું, તો અહીંયા વર્ણનમાં હતું કે એક ઘંટડી છે, બરાબર, અહીંયા હતું ને કે એક લિટલ ઘંટડી, તો ત્યાં લિટલ ઘંટડી હતી એની બાજુમાં એક રેડ કલરનું બટન હતું, એક લાલ રંગનું બટન હતું, એ બટન તરફ એનું ધ્યાન ગયું ચલાવતા ચલાવતા, એટલે એને વિચાર્યું વોટ વોઝ ધેટ, આ શું છે, બરાબર, તે શું હતું, વોઝ છે ને એટલે ભૂતકાળ, તો ત્યારની વાત અત્યારે કરે છે એટલે આપણને એવું વાર્તા છે, બરાબર, તો એ તે શું હતું, તો એ શું હતું, તો એ શું છે એ જોવા માટે એણે શું કર્યું હતું, તો કે સી પુશ્ડ ધ બટન, એણે એ બટનને દબાવ્યું. ચાલો, પુશ્ડ, પુશ્ડ એટલે શું થશે, પુઝ, ટુ પુઝ એટલે દબાવવું, બરાબર છે, પુઝ એટલે દબાવવું, એણે એ બટનને દબાવ્યું. ચલો, અહીંયા સુધી. હવે હોમવર્કમાં તમારે આ જેટલા પણ સ્પેલિંગ છે, બરાબર, એ સ્પેલિંગ તમારે એક વખત લખી અને હોમવર્કમાં મોકલવાના છે. આ બધા સ્પેલિંગ લખવાના છે, પાકા કરવાના છે. આ સ્પેલિંગ છે આપણા પાઠની અંદર આવેલા છે, યુનિટમાં જે કંઈ પણ પેલી એક્ટિવિટીમાં જે આવ્યા છે એ જ બધા યુનિટ જે સ્પેલિંગ છે એ આપેલા છે. હવે એણે બટન દબાવ્યું તો એ રેડ બટનથી શું થયું હતું એ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.